ચાલ્યો ભાઈ. શું વાત છે બેન, કેમ તું આજે આટલી બધી ખુશ દેખાય છે? જો બેન આ ગભરાઈશ નહીં, જેવો એ તારા ભાઈને જણાવી દે. આ તારો ભાઈ તને ક્યારેય દુખી નહીં થવા દે, એટલે તું ગભરાય વગર બોલ. શું વાત છે ભાઈ? હું એક છોકરાને પ્રેમ કરું છું અને હું એની સાથે જ લગ્ન કરવા માંગુ છું. અરે વાહ, તે તો મારી મૂંઝવણ દૂર કરી દીધી. હું ઘણા સમયથી તારી લગ્નની ચિંતા કરતો હતો, પણ આજે એ મૂંઝવણ તે દૂર કરી દીધી. બોલ બોલ, કોણ છે છોકરો અને શું કરે છે? એટલે ભાઈ, તમે રાજી છો? હા બેન, તને તારી પસંદનું મુરત્યો મળે એનાથી બીજી મારા માટે ખુશીની વાત શું હોઈ શકે? મને તો એમ હતું કે બધાની જેમ તમે પણ મારો પ્રેમ નહીં સ્વીકારો, અને એટલે જ આ ડરથી મેં આજ સુધી તમને આ વાત ના જણાવી. અરે મારી બેના, તું બધાની વાત છોડ. તારો આ ભાઈ તો તારી ખુશીમાં જ ખુશ છે, એટલે તું એ બધી વાત છોડ અને મને એના વિશે જણાવતો ખરી. કોણ છે અને કેવો દેખાય છે? હા ભાઈ, જુઓ આ એમનો ફોટો છે અને એમનું નામ રમેશ છે. અરે આ તો મારો દોસ્ત જ છે, અને પલક એને પ્રેમ કરે છે. શું થયું ભાઈ, શું વિચારો છો? કઈ નઈ બેન, છોકરો તો બહુ સારો છે હો. એટલે ભાઈ તમને પસંદ આવ્યો ને? હા બેની, હું રાજી છું તમારા સંબંધથી. થેન્ક યુ સો મચ વેલા, દુનિયાની બધી જ બહેનોને તમારા જેવો જ ભાઈ મળે. અને ભાઈ, આજે રમેશ મને મળવા આવવાના છે, તો હું એમને મળી આવું અને ખુશીના સમાચાર પણ આપતી આવું. સારું જા બેન, પણ તું રમેશને અત્યારે આ બધી વાત ના જણાવતી કે મેં તમારો પ્રેમ સ્વીકારી લીધો છે, અને મારા વિશે પણ કંઈ ના જણાવતી. આપણે સારો સમય જોઈને એને અચિંતી સરપ્રાઈઝ આપશું, એટલે ખુશ થઈ જશે. ઓકે ભાઈ, તો હું નહીં જણાવું, આપણે એવું જ કંઈક કરીશું તો વધારે મજા આવશે. હા સારું, ચાલો તો ભાઈ, હવે હું જાઉં, એ મારી રાહ જોતા હશે. હા બેન જા, અને સાચવીને જજે હો. એ હા. આ રમેશ તો મારો ખાસ મિત્ર છે, તો પણ કેમ એને મારાથી આ વાત છુપાવી કે એ મારી બેનને પ્રેમ કરે છે? હેલો મિત્રો, વિડીયોમાં આગળ વધતા પહેલાં હું તમને જણાવી દઉં કે માર્ચનો છેલ્લો ભાગ અને આખો એપ્રિલ આપણા માટે ક્રિકેટની દુનિયામાં એક ખૂબ જ મહત્ત્વપૂર્ણ અને અપેક્ષિત ઘટનાની તૈયારી કરી રહ્યો છે. ઇન્ડિયન પ્રીમિયર લીગ 2022, જેને તમે ચૂકી ના શકો. આ ઇવેન્ટ ચોક્કસપણે તમને સારી રીતે જીત અપાવશે, અને તે સાચું છે. મારા ગુડ ફ્રેન્ડ 1x બેટ છે, જે વિશ્વાસપાત્ર બુકમેકર છે, જેમાં તમને ખાતરી અપાવે છે કે તમને તમારી જીત પ્રમાણિકપણે મળે. આ એક એવી સેવા છે જ્યાં તમે રમતગમત પર દાવ લગાવી શકો છો, મેચના પરિણામો જોઈ શકો છો, ઓનલાઈન રમતો રમી શકો છો અને મોટી જીત મેળવી શકો છો. અને બીજું, ફક્ત મારા સબસ્ક્રાઇબર્સ માટે, તેમને પ્રથમ ડિપોઝિટ માટે 15,600 રૂપિયા મળશે, અને આ જીતેલી રકમ તમે સરળતાથી તમારા બેંક એકાઉન્ટ અથવા પેટીએમ દ્વારા વિડ્રોલ કરી શકો છો. તો હું તો આને જ પસંદ કરું છું, અને તમે પણ ટ્રાય કરી શકો છો. તો ફોલો કરો કોમેન્ટ બોક્સમાં પિન કરેલી લિંક અને પ્રમો કોડ, અને સાબિત કરો કે તમે પણ સ્પોર્ટના સાચા ફેન છો. હલો, ક્યાં છો હજુ સુધી? હું ક્યારની તમારી રાહ જોઉં છું? હા હા બકુ, ગુસ્સો ના કર, અને સામે જો આવી ગયો તારો વાલમ. ક્યાં છો? સામે તો ક્યાંય દેખાતા નથી. અરે બકુ, એ બાજુ નહીં, આ બાજુ જો. તમને બહુ નાટક આવડે છે ને? આ બધા નાટક તમને મારા વધુ પડતા પ્રેમના કારણે સૂજે છે, એટલે હવે આજે તો લાવો થોડી પરસાદી પણ આપો. ના હો, પરસાદી તો હું મંદિરેથી લઈને જ આવ્યો છું. આ થોડી અલગ પરસાદી છે, થોડી ચાખો તો ખબર પડે. ના ભાઈ, મારે એવી પરસાદી નથી ખાવી હો. નહીં ખાવ તો જશો ક્યાં?
પીછે પીછે તારી ખુશીઓ આટલી બધી સલકાય છે? સોરી યાર ભાઈ, એ વાત કહેવાની તો ના પાડી હતી, પણ તમને જોઈને હવે મારાથી નહીં રહેવાય એટલે હું તમને કહી દઉં છું. વાત એમ છે કે આપણા પ્રેમને મારા ભાઈએ સ્વીકારી લીધો છે. હે? કેમ? શું થયું? આ તો ખુશીની વાત છે, એમાં તમે શું વિચારમાં પડી ગયા? હા હા, ખુશીની વાત તો છે જ, અને હું બહુ ખુશ છું કે તારા ભાઈએ આપણા પ્રેમને સ્વીકારી લીધો. જોયું ને, મારો ભાઈ કેટલો મહાન છે, મારી ખુશી માટે તો એ કઈ પણ કરવા તૈયાર છે. હા, બહુ બહુ જ મહાન છે. તમે એને ક્યારે જોયા છે? તમે ઓળખો છો મારા ભાઈને? ના, હું એમને નથી ઓળખતો. અરે, તમે હજી મારા ભાઈને નથી ઓળખતા? આ જુઓ, આ મારો ભાઈ છે. આ તારો ભાઈ છે એમ ને? હા, આ મારો ભાઈ છે અને મારા માટે ભગવાન સમાન છે. એના લીધે જ મને મારો પ્રેમ મળશે અને આજે હું બહુ જ ખુશ છું. ખુશ તો હું પણ છું, પણ અત્યારે મારે થોડું કામ છે તો મારે જવું પડશે. આપણે પછી મળીશું. અરે પણ તમે થોડી વાર બેસો તો ખરા, મને નથી ગમતું તમારા વગર. અરે પાગલ, હું કઈ તને છોડીને નથી જતો. આપણે કાલે પાછા મળશું યાર, અત્યારે મારે કામ છે એટલે જવું પડશે. સારું, તો વાંધો નહીં, જાઓ. બાય બાય. ઉબેટ ક્યાં જાય છે? ઓય રમેશ, ઓય રમેશ, આ બાજુ આવ, ક્યાં જાય છે? ક્યાંય નહીં, ઘરે જાઉં છું. બોલ, શું થયું? મારે તને એક સાચી વાત કહેવી છે અને એ તારા સારા માટે છે. નક્કી આ પલકની જ વાત કરતો હશે. શું વાત છે એવી? બોલ ને ભાઈ. જો ભાઈ, આ દાઢી કરાવવાના પૈસા ના હોય ને તો હું આપું, પણ તું દાઢી કરાવી લે યાર. બે બબુચક, હું તો ગભરાઈ ગયો હતો કે શું વાત હશે, અને તું આ દાઢીની વાત કરે છે ને, તો આ દાઢી તો તું ગુજરી જઈશ ત્યારે હું ચોક્કસ કરાવીશ. તું બોરે, મને મારવા જ બેઠું છે એમને. રામ લખનની જોડી કે દુનિયામાં કોઈ શકે ના તોડે, દુનિયામાં કોઈ શકે ના તોડે. એ ભાઈ, હું જઉં છું, અત્યારે મારા મોડું થાય છે, અને હા, તું ગુજરી જાય એટલે સમાચાર મોકલાવજે, હું આવીશ દાઢી કરાવવા. તું જતો હોય તો જાને વાયડા. રમેશ તો સારો છોકરો છે અને મારો ખાસ મિત્ર છે, તો પણ કેમ એને મારાથી આ વાત છુપાવી હશે? લાગે છે એને ખબર નહીં હોય કે હું પલકનો ભાઈ છું, પણ કદાચ બીજું પણ કોઈ કારણ હોઈ શકે. મારે હકીકત જાણવી જ પડશે, એ સાચું છે કે બીજું કંઈક કારણ છે. બેન, તું મળીને આવી રમેશને? હા ભાઈ. પલક, શું રમેશ પણ તને સાચો પ્રેમ કરે છે? હા ભાઈ, પણ તમે કેમ આવું પૂછો છો? કઈ નહીં બેના, પણ મારે જાણવું તો જોઈએ ને કે મારી લાટકી બેન જેને પ્રેમ કરે છે એ કેવો છે. અને બેન, તે એને જણાવ્યું તો નથી ને મારા વિશે કંઈ? જો હા પાડીશ તો ભાઈ ગુસ્સે થશે. ના ના ભાઈ, એ તો તમને ઓળખતા જ નથી. એવું છે એમ ને?
પણ હવે હું એને ટૂંક જ સમયમાં ઓળખાણ આપી દઈશ. ઓકે ભાઈ, તમને જે ઠીક લાગે. સાલું, આ તો હું બંને બાજુથી ફસાઈ ગયો. હવે તો બંનેને જાણ થઈ ગઈ છે. હવે આનો કંઈક તો રસ્તો કાઢવો જ પડશે, નહીં તો હું ગયો. કાલે મળવા આવે ત્યાં સુધીમાં કંઈક તો ઉપાય કરવો જ પડશે. હેલો, શું કરે છે મારી જાન? કઈ નહીં, જો આ બેઠી છું. પણ કેમ આજે તો વહેલો ફોન કર્યો? મારે તારું આજે ખાસ કામ છે, તો તું અત્યારે જ આવ મને મળવા ઓલા ગોડાઉને. કેમ આટલા વહેલા? કઈ થયું તો નથી ને? કઈ થયું તો નથી, પણ હવે થશે એટલે તું અત્યારે જ આવ. અને હા, કોઈને જાણ ના કરતી, નહીતર તું મને નહીં મળી શકે. કેમ તમે આવું બોલો છો? જો તને મારા ઉપર વિશ્વાસ હોય તો ફટોફટ આવી જજે. અરે પણ, અરે શું થયું? શું થયું હશે? કેમ રમેશે મને અચાનક બોલાવી અને કોઈને જણાવવાની પણ ના પાડે છે? શું થયું હશે? અરે પલક, શું થયું? કેમ આટલી બધી ગભરાયેલી લાગે છે? કઈ નહીં ભાઈ, મારી એક ફ્રેન્ડનો એક્સિડન્ટ થયો છે અને મારે અત્યારે જ નીકળવું પડશે. કઈ તારી ફ્રેન્ડ અને એ કઈ હોસ્પિટલમાં છે? ચાલ હું પણ આવું તારી સાથે. ના ભાઈ, તમારે આવવાની જરૂર નથી, હું જઈ આવું. અરે પણ મારી વાત તો સાંભળ. તેની કઈ ફ્રેન્ડનો એક્સિડન્ટ થયો છે અને પલકે મને કેમ ના પાડી એની સાથે જવાની? જ્યારે હોય ત્યારે મને એની સાથે લઈ જાય છે અને આજે કેમ ના પાડી? આટલી બધી ઉતાવળમાં જાય છે, શું હશે? મારે જ તપાસ કરવી પડશે. રમેશ તો ગોડાઉને કહેતો હતો અને અહીંયા તો ક્યાંય દેખાતો નથી. અરે આ કોણ છે? કોણ છો તમે અને કેમ મારી બેનને બાંધી છે? છોડી દો એને. અરે ઓય, ત્યાં જ ઊભો રહેજે. એક પણ ડગલું આગળ વધ્યો છે ને તો તારી બેનની ખોપડી ઉડાડી દઈશ. પણ તમે છો કોણ અને અમે તમારું શું બગાડ્યું છે? આજે તો ચાંદ રેતની ગલીમાં ચાંદ ખીલી આવ્યો છે ને કઈ? અરે ઓય, જાઓ તપાસ કરો, આ રૂપ સુંદરી છે કોણ? અરે ભાઈ, આ તો ઓલા ઋષિની બેન છે. ઓહો, તો હવે એ જ તમારા ભાભી બનશે. ચાલો આજે તો એના મહેમાન થઈએ.
શૈલેષભાઈ તમે અમારા આંગણે ક્યાંથી ભૂલા પડ્યા? આવો આવો બેસો. નથી હું ભૂલો પડ્યો કે નથી હું અહીંયા બેસવા આવ્યો, હું તારા માટે એક સારા સમાચાર લઈને આવ્યો છું. સારા સમાચાર એટલે? તું ખૂબ જ નસીબદાર છે કે અમારો આ ભાઈ તારો બનેવી બનશે. મો સંભાળીને વાત કર, નહીં તો અહીંયા ઉભો ને ઉભો ચીરી નાખીશ. અરે હોય ઋષિ, તારી હિંમત કઈ રીતે થાય મારા માણસ ઉપર હાથ ઉઠાવવાની? વધારે બોલીશ તો તને પણ પડશે, એનાથી બેટર છે કે તું આવ્યો ને એના એ રસ્તે રવાના થઈ જા. હું આજે અહીંયા પાછો જવા નહીં, પણ મારા રુદિયાની રાણીનું માંગુ લઈને આવ્યો છું. પ્રેમથી માની જાય તો ઠીક છે, નહીતર મને મારા વારી કરતા આવડે છે. એટલે તને સાચું કહું છું, આપી દે તારી બેનનો હાથ મારા હાથમાં. તું બની જા મારો સાડો અને હું બની જાવ તારો બનેવી. નીકળી જા અત્યારે જ અહીંથી, નહીં તો. તે આ બહુ ખોટું કર્યું છે, આનું પરિણામ તારે ભોગવવું પડશે. અરે ચાલ હટ, થાય એ કરી લેજે. ચાલો એ જોઈ લેશું આને તો. તું? હા હા હું. એ દિવસે તો બહુ ઉછળતો હતો, પણ આજે આવી ગઈ ને બકરી ડબ્બામાં. આજે તો હું એ લાફાનો હિસાબ પૂરેપૂરો વસૂલ કરીને જ રહીશ. નહીં નહીં, છોડી દે મારી બેનને. ભાઈ હરામખોર, છોડી દે મને. જો મારા રમેશને ખબર પડી ને તો એ કઈને જીવતા નહીં છોડે. તો તારી એ પણ ફરમાઈશ પૂરી કરી દઈએ. રમેશ, એ રમેશ. આવો આવો જી, આ તારી જાનુ અને તારા દોસ્તને તારી જરૂર પડી છે. બંને તમને યાદ કરી રહ્યા હતા. એટલે હરામખોર તું પણ આની સાથે છે? હા, હું કોઈ તારો લવર કે આનો દોસ્ત નથી. આ તો બધું એક નાટક હતું. સાલા હરામી, અમે તારા ઉપર આટલો વિશ્વાસ રાખ્યો અને હું તો તને મારો સાચો દોસ્ત માનતો હતો, પણ તું અમારી સાથે ગેમ રમી ગયો. અલુલુલુલુ, બિચારો રમેશ પણ શું કરે, દોસ્તી તો એની સાચી જ હતી, પણ એ ફસાઈ ગયો આ વાઘના પંજામાં. એટલે તે દિવસે હું બહુ ટેન્શનમાં હતો. આજે એને મારી પર હાથ ઉપાડ્યો છે, હવે આનો કંઈક તો રસ્તો કરવો જ પડશે. હું એને નહીં છોડું. નાના શેઠ, નાના શેઠ, શું થયું? કેમ આટલો બધો ગભરાયેલો છે? મારે અર્જન્ટ પૈસાની જરૂર પડી છે. મારા પપ્પાને ઓછીને તો હુમલો આવ્યો છે. આના પહેલા તારા બાપા જે પૈસા લઈ ગયા હજુ એ પણ નથી આપ્યા, અને તારે બીજા પૈસા જોવે છે? અરે મારા પપ્પાની હાલત બહુ જ ગંભીર છે. તમે ગમે તેમ કહીને થોડા પૈસા કરી આપો, હું 2 મહિનામાં બધા પૈસા વ્યાજ સાથે પાછા આપી દઈશ. તું હજી આગળના પૈસા પણ નથી આપી શક્યો, અને બધા પૈસા તો તું શું એક સાથે ખાખ આપવાનો? ભાઈ આપી દો પૈસા, કામનો માણસ છે. આ વળી શું આપણાને કામ લાગવાનો? અરે ભાઈ, આ ઓલા ઋષિનો ખાસ ભાઈ બન છે, તો આપણો બદલો લેવા આને જ આપણો હથોડો બનાવીએ તો? વાહ, યે હુઈ ના કમાલ કી બાત. બોલ કેટલા પૈસા જોવે છે? 25,000. 25,000 નહીં, 25 લાખ પણ આપવા તૈયાર છું, અને તારા આગળના પૈસા પણ માફ કરી દઈશ. પણ તારે મારું એક કામ કરવું પડશે. શું કામ કરવાનું છે? તારો ઓલો દોસ્ત છે ને ઋષિ, એને મારા ઉપર હાથ ઉપાડ્યો હતો, તો હું એનો બદલો લેવા માંગુ છું. એટલે તારે ગમે તે ગેમ રમીને ઋષિ અને એની બેનને મારા સુધી ખેંચી લાવવાના છે, પછી હું જોઈ લઈશ. સોરી, હું મારા દોસ્તને દગો નહીં આપી શકું, એટલે આ કામ મારાથી નહીં થાય. ઓકે, તો તું જઈ શકે છે. હવે તારે વિચારવાનું છે કે તારા બાપને બચાવવા છે કે તારા દોસ્તનો સાથ આપવો છે. અને જો તારે તારા બાપને જીવાડવા હોય તો તું અમારો સાથ આપ, નહીં તો બાપ કરતા તને દોસ્ત વાલો હોય તો તું જઈ શકે છે. સોરી.
શું કરું યાર, હવે હું દોસ્તનું સારું કરવા જઈશ તો મા બાપને ખોઈ બેસીશ. નહીં, હું એવું તો નહીં થવા દઉં. મારે હવે આમની વાત માનવી જ પડશે, એના સિવાય બીજો કોઈ રસ્તો નથી. હવે હે દોસ્ત, મને માફ કરી દેજે. મને તમારી બધી શરતો મંજૂર છે, પણ અત્યારે મને પૈસા આપો. હવે આવ્યો ને ઊંટ પહાડ નીચે. આ લે આ ચેક, અને કાલથી કામે લાગી જજે. અને હા, કોઈ ચાલાકી નહીં. અરે ઓ શેઠ, આ રમેશ ચાવડિયા છે. એકવાર કોઈને વચન આપી દીધા પછી જીવના જોખમે પણ પૂરું કરે છે. જય માતાજી. ભાઈ, આના બોલવા પરથી ને જ લાગે છે કે આપણું કામ થઈ ગયું. જોઈએ હવે શું થાય છે. અને આવી રીતે તારા દોસ્તને જ મારી ગેમનો ખેલાડી બનાવી તને અને તારી બેનને ફસાવ્યા. મને શંકા હતી જ કે આમાં તારી જ કંઈક ચાલે છે, નહીતર મારો દોસ્ત મારી સાથે ક્યારેય આવું ના કરે. મને એના ઉપર પૂરેપૂરો વિશ્વાસ છે. પણ હવે તારો વિશ્વાસ તૂટી ગયો છે. હવે તારો દોસ્ત નથી રહ્યો, હવે મારો ચમચો છે. ચમચો એ મારા જ ઈશારે નાચશે, અને હું જેમ કહીશ એમ જ કરશે. લે રમેશ, આ બંદૂક, અને ઉડાડી દે તારા પ્રેમના નાટકમાં બનેલી તારી નકલી પ્રેમિકા અને તારા દોસ્તને. એનું પેમેન્ટ તને અલગથી મળી જશે. સોરી, આ કામ હવે હું નહીં કરી શકું. પલક પહેલાં ફક્ત આ નાટક પૂરતી મારી પ્રેમિકા હતી, પણ હવે એ મારો સાચો પ્રેમ છે, અને આ ઋષિ તો મારો જીવ છે. એટલે આ કામ મારાથી નહીં થાય, મને માફ કરજો. તું આ શું બોલે છે એનું તને ભાન છે? હા, મને બધું જ ભાન છે. અને આલ્યો, તમારો ચેક તમને પાછો આપું છું, જે મારે હવે કંઈ કામનો નથી રહ્યો. મારા પપ્પાને તો હું ના બચાવી શક્યો, પણ હવે આ બંનેને કંઈક થઈ જાય એવું હું નથી ઈચ્છતો. એટલે તમે આ બંનેને છોડી દો, બીજા પૈસા હું તમને સાંજે આપી દઈશ. વાહ રે, આ તો જબરો ખેલ ગોઠવાઈ ગયો. મને મારા પૈસા પણ પાછા મળી ગયા, અને મારો બદલો પણ લેવાઈ જશે. એ પૂરો કરી નાખો આને પણ.
સાલુ, મેં આવા માણસો સાથે દગાબાજી કરી કે જે મારો દોસ્ત, જે મને જીવથી વધારે સાચવતો હતો, અને બીજી મારી પ્રેમિકા જે મારા માટે જીવવા મરવા તૈયાર હતી. હવે હું શું મોઢું લઈને આમની પાસે માફી માગું? એના કરતાં તો આમનાથી દૂર જતો રહું એ જ સારું છે. એ રમેશ, તું ક્યાં જાય છે? હજી તો તારી જોડે હિસાબ ચૂકતે કરવાનો બાકી છે. હું તો મારો ગુનેગાર છું, તમે મને જે સજા આપો એ મને મંજૂર છે. ભાઈ, આને જેવી તેવી સજા નથી આપવાની, આને આપણી સાથે બહુ જ ખોટું કર્યું છે. હા બેન, આને તો હું જેવી તેવી સજા નહીં આપું, આને તો એવી સજા આપીશ ને કે જિંદગી ભર યાદ રાખશે. ચાલમ. સાથ તારો થઈ ખુશીઓ અપારો, જાશે હવે આ જન મારો, તારો અને મારો સારો. હો, ઘરનાએ તારા સાથ દીધો, સમજી ગયા પ્રેમની રીતો. ઘરનાએ તારા સાથ દીધો, સમજી ગયા પ્રેમની.